નથી છતાં છે એ મૈત્રી છે, અને જે છે છતાં નથીનો અનુભવ કરાવે છે એ પ્રેમ છે. બહુ સુંદર રીતે વાત કરી કે જે જ્યાં સુધી દેહના દર્શન થશે ત્યાં સુધી દેવના દર્શન થશે નહીં. હું અત્યારે એવું કહું તો કદાચ આપ ખોટું ન માનશો, જેટલો સમય તમે દેહને બહારથી શણગારવામાં અને પેટને અંદરથી ભરવામાં કાઢો છો એ બધો જ સમય તમને મળેલા સમય નામના ખજાનામાંથી ઘટાડો કરવામાં જઈ રહ્યો છે. આભૂષણ શરીર ઉપરથી નથી દેખાતું, આભૂષણ તમારા વર્તન વ્યવહારથી, તમારા વચનથી, તમારી વાણીથી, તમારા કોઈ માટે કરેલા નાનકડા સેવા કાર્ય પ્રદર્શિત થતું હોય છે. એ જ્યાં તમે જે જોવાના છો એને તમે પારખો ત્યારે પૂરા ભાવથી પારખો. પરમાત્મા સાથે પ્રેમ અને મૈત્રી એટલે જ્યાં જોઈએ છીએ ત્યાં પરમાત્મા એક જ છે, છતાં મને આનંદ આપે છે, હવા ઠંડી ઠંડી લહેરાય છે, આઈ એમ વેરી હેપી, આજે હવા પડી ગઈ છે, આઈ એમ હેપી, આજે હવાના નામે કશું જ નથી, આઈ એમ વેરી હેપી. મને ખ્યાલ છે કે પડી ગયેલી હવા જ પાછી થોડી વારમાં લહેરાવા લાગશે, ઢળી ગયેલો સૂરજ જ થોડીક વારમાં વાદળા હટશે અને પ્રકાશિત થવા લાગશે. આ જો શ્રદ્ધા મારી ટકી ગઈ, જે જોવું છે તે જ જોવું છે. કોઈ એમ કહે છે કે ઋષિ મુનિ એક વખત ગંગા નદી પાસે સ્નાન કરવા ગયા તો ત્યાં બે માણસો હતા, શહેરમાંથી આવ્યા હશે, એની વચ્ચે ચર્ચા ચાલતી હતી. એકે એમ કહ્યું કે મારે નથી ગંગામાં સ્નાન, અરે અહીંયા સુધી આવ્યો છો તો ગંગાનું સ્નાન કરી લે, પાપ ધોવાઈ જશે. એટલે પછી પરાણે પહેલા ભાઈએ ગંગા સ્નાન કર્યું. પેલા ઋષિને કોઈએ પૂછ્યું કે આમાં ગંગા નયનનું પુણ્ય કોને મળે, જે ભાવથી નાયો એને કે ઓલો પરાણે નાયો એને? ઋષિએ સુંદર જવાબ આપ્યો, એને કહ્યું કે પુણ્ય તો બેને મળે, પણ જે પરાણે નાયો એને દેહ શુદ્ધિનું પુણ્ય મળે, અને જે ભાવથી નાયો એને દેહ શુદ્ધિ વત્તા ચિત્ત શુદ્ધિ, એમ બે પ્રકાર પુણ્ય મળે. હવે તમે કોઈ પણ વસ્તુ કરો છો, હું કહું ભદ્રેશભાઈ કે શ્રીમદ ભાગવતના ગ્રંથમાં પૂજ્ય શ્રી ડુંગરેજી મહારાજ એક સુંદર વાત કરે છે કે તમે રસોડામાં રસોઈ કરો છો, બહેનોને સમજાવે છે રસોઈ કરો છો તો એવું ન માનતા કે તમારા પતિ અને છોકરા માટે રસોઈ કરો છો. તો કે તો શું માનશો? તો કે આજે મારે મારા ભગવાનને જમાડવાના છે, એના માટે થઈને હું રસોઈ કરું છું. એમ કહે છે કે રસોઈ કરવી એ પણ ભક્તિ કરવા બરાબર છે. ભક્તિ એટલે પ્રેમ, આપણા માટે ભક્તિ એટલે પ્રેમ. તમે એની જ ભક્તિ કરો છો જેના પ્રત્યે તમને પાકા પાકો પ્રેમ થયો. મને એ વાત બહુ સારામાં સારી લાગી છે હંમેશા, કે આપણા ધર્મની અંદર કોઈ જગ્યાએ એવું કહ્યું નથી કે તમે આમ ન કરો, તમને આમ કરો એમ કહેવામાં આવ્યું છે. ચારિત્રની વ્યાખ્યા છે એ નેગેટિવ છે એવું ઓશો કહે છે. હી સેઝ ધેટ કેરેક્ટર ઇઝ ઓલવેઝ નેગેટિવ, અને હી ઇઝ રાઈટ. એ કહે છે કે ચારિત્ર એટલે શું? તો કે આમ ન કરાય, આમ ન કરાય, આમ ન કરાય, આમ ન કરાય, ધૂમ્રપાન ન કરાય, દારૂ ન પીવાય, માંસ ન ખવાય. નકારાત્મકતાથી કોઈ દિવસ ચારિત્ર ઘડતર નહીં થાય. તો શેનાથી થશે? એમ કહે છે કે નકારાત્મકતા બંધ કરો, અને એમને હંમેશા હકારાત્મક વાતની વાત કરો. આપણે નકારાત્મકતા તરફ વળ્યા છીએ, પરિણામે આપણે ઈશ્વરથી દૂર ગયા છીએ. એક સુંદર વાત કે આપણે ઈશ્વર સાથે પ્રેમ કરવાનો, પણ એની સાથે મૈત્રી કરવાનો. આ થોડી એકદમ મુશ્કેલ વાત છે જે હું તમારી સાથે શેર કરી રહ્યો છું. કદાચ ઘણા મિત્રોને આ વાત ન ગમે એવું પણ બને, પણ કશો વાંધો નહીં. મારી અંદર બેઠેલો આત્મા મને એમ કહે છે કે આ વાત તારે કરવાની છે, એટલે હું કરું છું. આપણે યાદ એ રાખવાનું છે કે હકીકતની અંદર તમે પ્રેમ કરો છો એ સારું કે મૈત્રી છે એ સારું,
અનુભવ એમ કહેવાય છે કે પ્રેમ તો બદલાઈ પણ શકે, પ્રેમ તો જીર્ણ પણ થઈ શકે, પ્રેમ બીજા પાત્રો તરફ પણ વળી શકે, પણ મૈત્રી છે એ ક્યારેય પણ સામેનો વ્યક્તિ પોતાનો વિરોધી બને તો પણ એના પ્રત્યેની મૈત્રીનો ભાર આપણા હૃદયની અંદર હંમેશા સ્થાન ધરાવતો હોય છે. જૈન ધર્મમાં વારંવાર ગવાતું એવું સ્તવન છે, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું ચહૈયામાં વહ્યા કરે. મૈત્રી ભાવ, મૈત્રી ભાવ અને પ્રેમમાં બરાબર થોડો ભાગ સમજી લેવાની જરૂર છે. પ્રેમ એટલે મને ગમે છે તેવો તું, અથવા મને ગમે છે એવી તું, અથવા મને જોઈએ છીએ એવો તું, અથવા મને તું આપે તે હું તું, એવું નહીં, એ પ્રેમ છે. અને પરિણામે પ્રેમમાં મને ગમે એવું ન મળે એટલે આપણને ખબર છે પ્રેમ ઓસરવા લાગે. પ્રેમને લો ઓફ ડિમોનિશિંગ રિટર્ન લાગુ પડે, મૈત્રીને ન પડે. મૈત્રી તો એ કે મેં પ્રકાશભાઈ હાથીને સ્વીકાર્યા એટલે જેવા છે એવા સ્વીકાર્યા, મેં ભદ્રેશભાઈ ને સ્વીકાર્યા એટલે એના નકારાત્મકતાને સ્વીકારીને સ્વીકાર્યા. મને ખબર છે ભદ્રેશભાઈ આમ જ કરે, એની સામે હું ફરિયાદ નહીં કરું. જયારે મારી પત્ની હશે અને પ્રેમિકા હશે તો એને આમ કેમ ન કર્યું એ મારો પ્રશ્ન હશે. અને એટલા માટે મેં બે શબ્દો ભેગા વાપર્યા છે કે પરમાત્મા સાથે પ્રેમ કરવાનો અને પરમાત્મા સાથે મૈત્રી પણ કરવાની. પરમાત્મા સાથે વાંધો પાડવાની છૂટ, પણ વાંધો પડ્યા પછી ભાઈબંધ છે આપણો એ તો આવું કરી શકે એમ કહીને પાછું વાળી દેવાની છૂટ. તમે મીરાનું ચરિત્ર વાંચો, રાધાનું ચરિત્ર વાંચો, તૃષ્ણા થાય છે, પણ એમાં એ ક્યારેય ક્યારેય પણ કૃષ્ણને નીચો પડવા દેતા ન. ઉદ્ધવ આવીને કહે છે ગોપીઓને અને ગોપીઓની સામે વાત રજૂ કરે છે, ત્યારે ગોપીઓ કહે છે ઉદ્ધવ તું કૃષ્ણને ઓળખતો નથી, એ કોઈ દિવસ આવું કરે જ નહીં, એ તમને છોડીને ગયા છે એવું તને લાગે છે. તું કહેશ ને કે કૃષ્ણ છોડીને ગયા, આ રહ્યા આજુબાજુ ચો તરફ તને ક્યાંય કૃષ્ણ દેખાતા નથી? જે નથી છતાં છે એ મૈત્રી છે, અને જે છે છતાં નથી નો અનુભવ કરાવે છે એ પ્રેમ છે. મેં કહ્યું કે આ વાત ઉપર ઘણા લોકોને મુશ્કેલી થાય કે આવું ન હોય, પણ મને આવું લાગ્યું છે. એટલે મારા માટે ભગવાન પરમાત્મા એ પ્રેમ પાત્ર છે અને એ મારો પરમ મિત્ર છે, પરમ સખા છે.